नमस्कार दर्शक मित्रों, તમે જોડાયા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ. તો હવે મુખ્ય સમાચાર જોતા પહેલા એક નજર કરીએ આજની ટોપ હેડલાઇન્સ પર. बनासकांठा जिल्लामां सतत त्रीजी वार कमोसमी वरसाद पड़ता खेडूतोने भारी नुकसान वेठवानो आव्यो वारो. मोंघा बियारण, खेड़ाई, खातर सहितनो खर्चो पड्यो माथे. विश्व चॉकलेट दिवसे निहाळो अमारो विशेष अहेवाल. वडगामना रूपाल गामना मुस्लिम वृद्धनो अनोखो चकली प्रेम. सरहदी विस्तारनी केनालो बनी मौतनी केनालो. थरादनी मुख्य केनाल माथी माता पुत्रनो मृतदेह मळी आवता चकचार. डीसा पाटण हाईवे पर केनाल माथी सरकारनी सबसिडी युक्त मकाईना बियारणनी 20 बोरी मळी आवता चकचार मची. जिल्लामांथी मोबाइल चोर अने केबल चोर टोळकी झड़पाई. चंडीसर नजीकथी 40 मोबाइल फोन साथे 4 शख्सो झड़पाया. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજ્યમાં હવામાન વિભાગે જે વરસાદની આગાહી કરી હતી તેના પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના તાલુકાઓમાં કરા સાથે વરસાદ થયો હતો, જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મોટા ભાગના પાકોમાં વરસાદના કારણે થયેલ નુકસાનમાં સરકાર દ્વારા સર્વે કરી તાત્કાલિક સહાય જાહેર કરવામાં આવી, જેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વરસાદની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજી વાર વરસાદ વરસ્યો છે. વારંવાર વરસાદ થતા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોએ સારા ભાવની આશાએ મોંઘા બિયારણો લાવી પોતાના ખેતરમાં એરંડા, તમાકુ, જીરું, ઇસબગુલ, વરિયાળી, ઘઉં સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ કુદરત જાણે ખેડૂતો પર રૂઠી હોય તેમ એક બાદ એક ખેડૂતો પર પ્રકોપ વર્ષાવી રહી છે. વારંવાર કમોસમી વરસાદ થતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. તાજેતરમાં જ પડેલા ભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે ન્યૂઝ પોઈન્ટ ચેનલની ટીમ લાખણી તાલુકામાં પહોંચી હતી, જ્યાં ખેડૂતો પાસે પહોંચી તેમની સાચી હકીકત જાણી હતી, જેમાં ખેડૂતોને કમોસમી વરસાદના કારણે તૈયાર થયેલા પાકમાં મોટું નુકસાન થયું જોવા મળ્યું હતું. આ બાબતે ખેડૂતો હાલ તો સરકારના ભરોસે જ બેઠા છે, કારણ કે વારંવાર કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે લાખણી તાલુકામાં પણ કમોસમી વરસાદના કારણે થયેલ મોટા નુકસાનમાં સરકાર તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખેતરે આવી સર્વે કરે જેવી માંગ કરી. 10 દિવસમાં જ ખેડૂતોને સહાય આપી તો જ ખેડૂત ઉનાળુ વાવેતર કરી શકે તેવી સ્થિતિ છે. એક તરફ તો લાઇટ બિલ ભરવાના પૈસા ખેડૂતો પાસે બચ્યા નથી, ત્યારે સરકાર હાલ ખેડૂતોની વહારે આવી તાત્કાલિક સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોના ખેતરમાં પાક નિષ્ફળ ગયો છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ ખેતરો છે તે ખેતરોમાં જે તમાકુ વાયેલી હતી તેને નુકસાન થયું છે. મહત્ત્વની વાત છે કે ખેડૂતોએ મોઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી તો કરી હતી, પરંતુ જે પ્રમાણે કમોસમી વરસાદ વરસ્યો છે જેને લઈને જે ખેડૂતોના ખેતરમાં જે આ તમાકુ સહિત અન્ય જે પાકો ઊભા હતા તેમાં નુકસાન થયું છે. આપણી સાથે જે અહીંના આખલાના ખેડૂતો છે, ખેડૂતો જોડાયા છે. ખેડૂત સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે ખેડૂતોએ મોઘા ભાવના ખાતર બિયારણ લાઈન ખેતી તો કરી હતી, પરંતુ અત્યારે શું પરિસ્થિતિ છે, શું કહેશો? જે પ્રમાણે વરસાદ વરસ્યો છે, કમોસમી વરસાદ વરસ્યો, જેને લઈને આપણા ખેડૂતોમાં જે ખેતરોમાં જે આપણે જે પાક વાયો હતો તેની શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે તો સર જે તંબાકુનું વાવેતર કર્યું હતું એ વાવેતરમાં વરસાદને કારણે અત્યારે બધું નષ્ટ થઈ ગયું છે. અત્યારે મોઘા ભાવનું બિયારણ ખાતર અત્યારે સરકારને કહીએ કે થોડા ઘણી જો સહાય કરે તો, નકર અત્યારે ખેડૂતની હાલત બહુ કફોડી છે. એટલે કે જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે તેમણે મોઘા ભાવના ખાતર બિયારણ લાવીને ખેતી કરી અને કમોસમી વરસાદ વરસ્યો જેને લઈને તેમનો પાક નષ્ટ થયો છે. અન્ય ખેડૂતો આપણી સાથે જોડાયા છે, તેમને વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, કેટલું નુકસાન છે કમોસમી વરસાદથી? વરસાદથી ખૂબ સાહેબ નુકસાન છે. હવે એમાં ખેડૂતો બાજરી વાઈ એમાં ખૂબ એને તકલીફ છે ઉગવામાં, પછી ભાગ પડવામાં, ખર્ચો તો બધો
કોઈ કારણ છે જ નહીં. તકલીફ એવી ખૂબ સી છે, સરકારને કોઈ રાહત આલે તો સારી વાત છે. ખેડૂતોનું કહેવું છે કે તેમને બાજરી વાવી હતી પરંતુ કમોસમી વરસાદને કારણે તેમની બાજરી પણ ઉગી નથી, એટલે કહી શકાય કે ખેડૂતને નુકસાન છે. તો અન્ય આપણી સાથે ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, કમોસમી વરસાદ આપના ખેતરમાં કેટલું નુકસાન? સાહેબ, નુકસાન તો ઘણું છે અધિપારવાનું, પણ સરકાર હાલે તો સારી વાત કહેવાય. ઓકે, જે પ્રમાણે ખેડૂતો કહી રહ્યા છે કે તેમને નુકસાન છે, સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે, ત્યારે આપણી સાથે ખેડૂતો જોડે તમને વાત કરવાનો પ્રયાસ કરીશું. શું કહેશો, તમારે જે ખેતરમાં તમે જે પાક વાવ્યો હતો કેટલું નુકસાન છે? સર, નુકસાન તો ખૂબ જ છે. તમાકુની અંદર તો બધો વરસાદ થતા બધું પાન તો બધું હળી ગયું, સાફ થઈ ગયું, એની અંદર ખર્ચો બહુ કર્યો હતો, એટલે નુકસાન તો ખૂબ જ છે ખેડૂતને. ખેડૂતો કહી રહ્યા છે કે ખૂબ જ નુકસાન છે, સરકાર સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે. અન્ય આપણી સાથે યુવા ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરશું. શું કહેશો, કમોસમી વરસાદ વર્ષો ખેડૂતોના ખેતરમાં જે પાક ઊભો થયો તે નષ્ટ થયો છે, હવે સરકારે આ બાબતે શું કરવું જોઈએ? સરકારશ્રીને એક જ વિનંતી છે કે ખેડૂતો બધા કહી રહ્યા છે કે સરકાર થોડા ઘણી જો સહાય આપે જે તે થતી હોય તે બરાબર. અને લગભગ કોઈ એવો ખેડૂત નથી લાખણી તાલુકાનો કે આગથાળા ગામનો કે એને નુકસાન ન હોય, કારણ કે એક આંધી આવી, વાવાઝોડું આવ્યું બરાબર, પછી વરસાદ થયો, અમુક ટકા ખરા પડ્યા પણ પડ્યા છે, પછી તમાકુ જે વાડેલી પડી હતી એમને વરસાદના કારણથી લગભગ જમીન છોટી ગઈ હતી. 50% ઉપર તમાકુ જે હતી, હૂકી તમાકુ હતી, તે વરસાદ થવાના કારણથી લગભગ 50% જમીન પર છોટી ગઈ, 50% હાથમાં આવે છે. એટલે સરકારને એક જ એવી ટીમ બનાવે કે તાત્કાલિકના ધોરણે 5-10 દિવસની અંદર સર્વે કરે અને સર્વે કરીને જે જે ખેડૂતોને જેટલું નુકસાન છે એ પ્રમાણે વળતર જે ચૂકવે, જે સશક્તિ પ્રમાણે જે ખેડૂતને જે પ્રમાણે હોય એ પ્રમાણે, વત્તા એરંડાની અત્યારે સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે, એટલે એરંડાનો પાક લગભગ 50% જેવો હતો, એમની જે માળો પાકી હતી એ માળો લગભગ જમીનમાં ખરી ગઈ છે બરાબર. હવે એ છૂટા દોણા અમુક ટકા હાથમાં આવે ને વેણે તારે આ બધું તૈયાર થશે બરાબર. બાકીની લગભગ બાજરીનું વાવેતર કર્યું હતું, બાજરીના વાવેતરમાં લગભગ 50% તો બાજરી ઉગી જ નથી સાહેબ. એવા ખેતરો છે કે અમુક અંદર ખેડૂતોને લગભગ બાજરીની અંદર બધી 50% તો ફરીથી વાવેતર કરવાની વાતો કરી રહ્યા છે. ખેડૂતો કહે કે મારે નહીં ઉગી, પેલા ભાઈ કે મારે નહીં ઉગી બરાબર. અને ઘઉં તો તૈયાર વાડ પડ્યો હતો ખારેલ, એમને હવે લેવાની તૈયારી હતી અને અચાનક આ વરસાદ આવવાના કારણથી લગભગ તો ઘઉં પણ મોટો બગાડ છે ઘઉંમાંય બરાબર. અમુક હજી ખેડૂતો હૂકવે રહ્યા છે, લીધા નથી, અને જેને વાઢ્યા પડ્યા એમને પાથરે પડ્યા તે પણ બગડે રહ્યા છે હાલમાં બરાબર. તો ખેડૂત ભાજપ સરકારને એક જ વિનંતી અમે કરીએ છીએ કે જે બને તે ખેડૂત જગતનો તાગ છે એને થોડું પણ સહાય આપે ને તો ખેડૂત પગભર રહી શકે અને ફરીથી ખેતી કરી અને એનું ગુજરાન ચલાવી શકે. કારણ કે અત્યારે માર્ચ એન્ડ છે, હવે જે અમુક ભેટીઓ છે એમને જે જતા હશે એમને લાવતા હશે એ પણ વ્યવહારો રાખવાના છે, કોઈ પ્રસંગો છે, બેંકોની તૈયારી છે, બેંકો ભરવાની છે બરાબર. હવે આ લગભગ તો પાક નષ્ટ થઈ ગયો છે બરાબર. તો આ સરકારશ્રીને મારી એક અપીલ છે કે સાહેબ જે બને તે થોડું જો વળતર આપે ને તો થોડો ખેડૂત પગભર રહી શકે બરાબર. તો આ હતા આગથાળાના ખેડૂતો જેવું કહી રહ્યા છે કે કમોસમી વરસાદ વર્ષો છે જેને લઈને ખેડૂતોના જે ખેતરમાં પાક ઊભો છે તેને નુકસાન થયું છે, તેવું કહી રહ્યા છે કે સર્વે કરીને તાત્કાલિક તેમને સહાય કરે સરકાર. કમલેશ નાપાણી, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા. ચેટીચંદની રજા 23 માર્ચે જાહેર કરવા સિંધ સમાજની માંગ. આ અંગે સરકારમાં વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ રજા જાહેર કરવામાં આવતી નથી. સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલજીની જયંતિ નિમિત્તે ઉજવાતા ચેટીચંડ પર્વની જાહેર રજા 23 માર્ચે જાહેર કરવા સિંધી સમાજે માંગ કરી છે. સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલજી સાંઈનો જન્મદિવસ હોય. સમગ્ર સમાજના લોકો ખૂબ આસ્થા સાથે આ દિવસે ચેટીચંડના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચંડની રજા જાહેર કરાયેલ નથી. આ અંગે સમાજ દ્વારા વારંવાર મૌખિક, લેખિત અને ઓનલાઈન રજૂઆત કરેલ છે, પરંતુ સરકારે રજા જાહેર કરી ન હોવાથી વિદ્યાર્થીઓને શિક્ષણ, કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોના કારણે અવ્યવસ્થા સર્જાઈ તેમ હોવાથી સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રિય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે ડીસામાં સિંધી સમાજના અગ્રણીઓએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 23 માર્ચના રોજ રજા જાહેર કરવાની માંગ કરી છે. તેમજ દર વર્ષે તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચંદની રજા જાહેર કરવા પણ સમાજે માંગ કરી છે. આ પ્રસંગે સમાજના પ્રમુખ ગોવિંદભાઈ ભાગચંદાણી, મંત્રી અનિલ ફુલવાણી, ઉપપ્રમુખ પ્રકાશ આસનાની, લક્ષ્મીચંદ તેજવાણી, સમાજના અગ્રણીઓ દિલીપભાઈ ઠરિયાણી,
तथा गोविंद भाई माखीजा सहित अग्रणियों उपस्थित रही आवेदन पत्र पाठवी 23 मार्चे चेटीचंद की रजा जाहिर करवानी मांग करी हती। चंडीसर जीआईडीसी नजर के चोरी ना 40 मोबाइल फोन साथ एक चार शख्स झड़पाया। गढ़ पुलिस ने पुलिस स्टेशन विस्तार तेमज अलग अलग जगह की चोरी करेल मोबाइल फोन अने गाड़ी सहित 7 लाख रुपया ना मुद्दा माल साथ आरोपियों ने पकड़ी पाड़ी मोबाइल चोरियों ना गुना नो भेद उकेल्यो। पालनपुर तालुकाना गढ़ पुलिस मथक में नोंधायेल मोबाइल चोरी गुनानी तपास दरमियान गढ़ पीएसआई एसबी राजगोर अने पुलिस नी टीम द्वारा तपास हाथ धरवामां आवी हती, जेमा सीसीटीवी फूटेज तथा टेक्निकल सर्वेलांस नी मदद थी चोरी गुना में वपरायेल मारुति इको गाड़ी शोधवामां आवी हती। आ गाड़ी अंगे बातमी हकीकत मेळवी चंडीसर जीआईडीसी आगळ गाड़ी नी वॉच गोठवी हती, जे दरमियान गाड़ी आवता तेमां बेसेला विपुल भाई मंगा भाई रावळ, दशरथ भाई कल्याण भाई चौहान, रंजीत उर्फे भाणो अमृत भाई ठक्कर, अस्कर अली उर्फे अली बिलाल भाई पवार, जे गुनाना कामे चोरेल एंड्रॉइड मोबाइल फोन नंग 2 जेनी किंमत ₹20,000, आ सिवाय दांता रतनपुर चौकड़ी मुडेठा भीलड़ी थराद चड़ोतर सिद्धपुर हारीज हिम्मतनगर राधनपुर बाड़मेर धोरीमन्ना सांचोर मंडार तेमज बीजी अलग अलग जगह थी रात्रि समय रोड पर आवेल होटल ढाबा पार्लर ने पार्क करेल वाहनों माथी चोरी करेल एंड्रॉइड मोबाइल फोन नंग 38 जेनी किंमत ₹3,03,000, कुल एंड्रॉइड मोबाइल फोन नंग 40 जेनी किंमत ₹3,23,000 अने गुना में संडोवेल इको गाड़ी जेनी किंमत ₹4,00,000 मळी, कुल किंमत ₹7,23,000 नो मुद्दामाल कब्जे करी कायदेसरनी कार्यवाही हाथ धरवामां आवी छे। विश्व चकली दिवस निमित्ते रोटरी सेवा दल गढ द्वारा 1000 चकली घर अने पाणी ना कुंडा नु वितरण करायु। पालनपुर तालुकाना गढ़ खाते सोमवारे विश्व चकली दिन निमित्ते चकली दिवस नी अनोखी रीते उजवणी करवामां आवी हती। समग्र विश्व में चकली नी प्रजाति लुप्त थई जई रही छे, त्यारे विश्वभरना लोको चकली नी प्रजाति ने बचाववाना भागरूपे प्रयासो करी रह्या छे, जे अंतर्गत गढ़ खाते छेल्ला 25 वर्ष थी सेवाकीय प्रवृत्तिओ करी रहेल रोटरी सेवा दल द्वारा विश्व चकली दिन निमित्ते दाता लालजी भाई करेण अने मेडिकल ग्रुपना सहयोगथी चकली घर अने पाणीना कुंडानुं वितरण करवामां आव्युं हतुं, जेमां गढ़ खाते कार्यरत ब्रह्मा कुमारी सेंटर चंद्रिकाबेन अने रुचिबेनना हस्ते कार्यक्रमने खुल्लो मुकायो। नजीवा दरे चकली घर अने पाणीना कुंडाओनुं वितरण करवामां आव्युं हतुं, जेमां 1000 चकली घर अने पाणीना कुंडा नजीवा दरे लोकोने आपवामां आव्या हता अने उनाळानी काळ ज्वाळ गरमीमां चकली सहित पक्षीओ बचाववा माटेनी अपील करवामां आवी हती। आ प्रसंगे रोटरी सेवा दलना प्रमुख देवजी भाई करेण, प्रोजेक्ट चेयरमैन अशोक भाई पटेल तेमज रोटरी सेवा दलना सभ्यो सहित आगेवानो अने ग्रामजनो उपस्थित रह्या हता। रोटरी सेवा दल गढ़ द्वारा दर वर्षे पक्षीना माळा अने कुंडानुं वितरण विश्व चकली दिवस निमित्ते करवामां आवे छे। आज रोज अमारा लालजीभाई कणेर अने मेडिकल ग्रुपना सहयोगथी नजीवा दरे पक्षीओना माळा अने कुंडा जे छे वितरण करवामां आवेल। नजीवा दरे एटला माटे के आपणे कोईपण जो वस्तु मफत आपीए तो लोकोनी अंदर एनी अवेरनेस होती नथी, तो थोड़ो दर लई अने अमे एने पक्षीना माळा अने कुंडानुं वितरण करवामां आवे छे, जेथी लोको एनो सारी रीते उपयोग करी शके, लोकोमां पक्षीओ प्रत्યેનો પ્રેમ જાગે અને અત્યારે હાલના સમયમાં જે આવા પક્ષીઓ જે છે એ તમે જુઓ છો કે હાલના સમયમાં બધાના લોકોને આધુનિક ઘર હોય છે, તો પોતાનું ઘર રહેતું નથી, એવા ઊંડા આશય હેતુથી અમે આજે આ પ્રોગ્રામ કરેલ છે। આજે વિશ્વ ચકલી દિવસ છે અને જે ચકલીઓનું પાણી પીવા માટે કુંડાનું વિતરણ રોટરી સેવા દળ દ્વારા થઈ રહ્યું છે, તો અમને મેસેજ મળતા અમે અહીંયા પાણીના કુંડા અને જે બોક્સ લેવા માટે આવ્યા છીએ, તો એનું રોટરી સેવા દળ દ્વારા એમનો અમે અભિનંદન કરી છીએ। બીસામાં બનાસ પુલ પર ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। આગળ જઈ રહેલા ટ્રક ચાલકે અચાનક જ બ્રેક મારતા પાછળ ટ્રક ઘૂસી જતા અકસ્માત સર્જાયો, જેમાં સદનસીબે જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રક માલિકને મોટું નુકસાન થયું છે। અમદાવાદથી એક આઈસર ટ્રક ખેતરમાં નાખવામાં આવતા ફુવારાનો સામાન ભરીને થરાદ તરફ જઈ રહી હતી અને બનાસ પુલ ઉપરથી પસાર થઈ રહી હતી। તે સમયે આગળ જઈ રહેલા ટ્રકના ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો। અકસ્માતને પગલે આજુબાજુના વાહન ચાલકો ઊભા રહી જતા તરત જ રાહત કામગીરી શરૂ કરી ટ્રક ચાલકને બહાર કાઢ્યો હતો। અકસ્માતમાં જાનહાનિ ટળી હતી, પરંતુ ટ્રકના આગળનો શો ખૂબ જ ડેમેજ થઈ જતા ટ્રક માલિકને મોટું નુકસાન થયું હતું। જ્યારે બ્રેક મારનાર ટ્રક ચાલક અકસ્માત બાદ ત્યાંથી નાસી ગયો હતો। ઘટનાને પગલે પોલીસ પણ અકસ્માત સ્થળે પહોંચી અને અકસ્માતગ્રસ્ત ટ્રકને સાઈડમાં કરાવી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો।
હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ જોઈશું અન્ય સમાચાર. આજુબાજુ ના ખેડૂતો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બોરીઓ બહાર કાઢી હતી. ડીસા પાટણ હાઈવે પર આસેડા ગામ પાસેથી નર્મદા જળાશય યોજનાની કેનાલ પસાર થાય છે, જ્યાં બપોરના સમયે અનાજ ભરેલા કટ્ટા તણાઈ આવતા હોવાનું માલુમ પડ્યું હતું, જેથી આજુબાજુના ખેડૂતો તરત જ કેનાલ પાસે પહોંચ્યા હતા અને તપાસ કરતા મકાઈનું બિયારણ ભરેલા કટ્ટા હોવાનું જણાયું હતું, જેથી ખેડૂતોએ કેનાલમાં ઉતરીને 20 જેટલી મકાઈના બિયારણના કટ્ટા બહાર કાઢ્યા હતા. કટ્ટા બહાર કાઢી તપાસ કરતા તેના પર રાષ્ટ્રીય બીજ નિગમ લિમિટેડ લખેલું હોવાનું જણાઈ આવ્યું હતું અને કટ્ટા બહાર કાઢી તપાસ કરતા કેન્દ્ર સરકારની સબસિડીયુક્ત બિયારણ હોવાનું માલુમ પડ્યું હતું. જો કે અધિકારીઓએ કે સંચાલકોએ આ બિયારણ કેમ ફેંક્યા અને કઈ રીતે આ બિયારણ નહેરમાં આવ્યા તે અંગેની કોઈ માહિતી મળી શકી નથી. ડીસામાંથી કેબલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ છે. નગરપાલિકાના બોરમાંથી કેબલ ચોરી કરનાર 4 શખ્સોને ઝડપી તેમની પાસેથી ચોરી કરેલો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા નગરપાલિકાના પાણીના બોરમાંથી છેલ્લા ઘણા સમયથી કેબલની ચોરી કરી હતી અને એક બાદ એક કુલ 5 બોરમાંથી કેબલની ચોરી થતા નગરસેવક વિજય દવે ચીફ ઓફિસર સામે શંકા વ્યક્ત કરતા આખરે નગરપાલિકાએ અજાણ્યા કેબલ ચોર સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ પોલીસે તાત્કાલિક ધોરણે નગરપાલિકાના બોરને ટાર્ગેટ કરતી ગેંગને ઝડપી પાડી હતી, જેમાં સ્કાય ઇન્ટરનેશનલ સ્કૂલની બાજુમાંથી વાયરના બળેલા ગૂંચડા સહિત કેબલ ચોરી કરતી ગેંગના 4 શખ્સોને ઝડપી પાડ્યા હતા. કેબલ ચોરી કરનાર રાજેશ દેવી પૂજક, તેજા દેવી પૂજક, મુકેશ ઠાકોર અને દિનેશ દેવી પૂજકની અટકાયત કરી હતી અને તેમની પાસેથી ચોરાયેલ વાયર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. થરાદની મુખ્ય કેનાલમાંથી એક મહિલા અને 4 વર્ષીય પુત્રનો મૃતદેહ મળી આવતા ચકચાર. સરહદી વિસ્તારમાં કેનાલમાંથી અવારનવાર મૃતદેહ મળવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી થરાદની મુખ્ય કેનાલમાંથી એક મહિલા અને પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. મળતી માહિતી મુજબ થરાદના પિલોડા ગામના 27 વર્ષના એક મહિલાએ 4 વર્ષના પુત્ર સાથે કેનાલમાં છલાંગ લગાવી હતી. આ બાબતની જાણ આજુબાજુના લોકોને થતાં તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરી હતી અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. કેનાલમાં પડેલી મહિલા અને 4 વર્ષીય પુત્રને બહાર કાઢી વાલી વારસાની સુપ્રત કરી હતી. મહત્વની વાત છે કે આ મહિલાએ કયા કારણોસર પુત્ર સાથે કેનાલમાં છલાંગ લગાવી અને મોતને માલું કર્યું તે હજુ સુધી જાણી શકાય તેમ નથી. પાલનપુર ખાતે ચેટીચંદની રજા 23 માર્ચે જાહેર કરવા સિંધી સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પાલનપુર ખાતે સિંધી સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝૂલેલાલજીની જયંતિ નિમિત્તે ઉજવાતા ચેટીચંદ પર્વની જાહેર રજા 23 માર્ચે કરવા માટે સિંધી સમાજે માંગ કરી છે. સિંધી સમાજના લોકો રાજ્યના દરેક ખૂણે વસે છે. 23 માર્ચ 2023ના રોજ સિંધી સમાજના ઇષ્ટદેવ શ્રી ઝૂલેલાલજી સાંઈનો જન્મદિવસ હોવાથી સમગ્ર સમાજના લોકો ખૂબ જ આસ્થા સાથે આ દિવસ ચેટીચંદના તહેવાર રૂપે મનાવે છે. ત્યારે સરકાર દ્વારા 23 માર્ચના રોજ ચેટીચંદની રજા જાહેર કરાયેલી નથી. આ અંગે સિંધી સમાજ દ્વારા વારંવાર મૌખિક અને લેખિત ઓનલાઈન રજૂઆત કરી છતાં પણ હજુ સુધી સરકારે રજા જાહેર કરી નથી. વિદ્યાર્થીઓને હાલમાં ચાલતી બોર્ડની પરીક્ષા, શિક્ષણમાં અવગણતા પડી રહી છે ત્યારે કર્મચારીઓને નોકરી જેવા પ્રશ્નોને કારણે અવ્યવસ્થા સર્જાઈ રહી છે, જેથી સિંધી સમાજ પ્રત્યે સરકારનું નિષ્ક્રિય વલણ હોય તેવી લાગણી સમાજ અનુભવી રહ્યો છે. ત્યારે પાલનપુર ખાતે સિંધી સમાજના અગ્રણીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી 23 માર્ચના રોજ રજા જાહેર કરવાની માંગ કરી છે અને દર વર્ષે તિથિ મુજબ આવતા દિવસે જ ચેટીચંદની રજા જાહેર કરવા માટે પણ
સમાજે માંગ કરી છે। આ પ્રસંગે સિંધી સમાજના પ્રમુખ મનુભાઈ ગજરાણી સહિત સિંધી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આવેદનપત્ર પાઠવી 23 માર્ચે ચેટીચંદની રજા જાહેર કરવાની માંગ કરી। આજે અમે લોકો બધા સિંધી સમાજના લોકો બધા કલેક્ટર ઓફિસમાં આવ્યા છીએ। 23 તારીખે ચેટીચંદનો અમારો તહેવાર છે, પણ ગવર્મેન્ટે આ વખતે 23 તારીખની જગ્યાએ 22 તારીખે જાહેર રજા બહાર પાડી છે। એટલે અમે લોકો કલેક્ટર ઓફિસને એના અનુસંધાનમાં નિવેદન આપવા માટે આવ્યા છીએ કે 23 તારીખે ચેટીચંદની જાહેર રજા આપવામાં આવે। આ ચેટીચંદનો જો તહેવાર છે એની જાહેર રજા દર વખતે ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં જ આવે છે, એટલે અમે લોકોએ કલેક્ટરને રિક્વેસ્ટ કરી છે। એ સિવાય 23 તારીખે 10મા અને 12માનું જે બોર્ડ છે એની પણ આ વખતે પરીક્ષા છે, જેના કારણે સમાજમાં ના બાળકોને બહુ જ તકલીફ થાય ઊભી છે, એવું થાય છે। એટલા માટે અમે લોકો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે 23 તારીખે એ લોકો જાહેર રજા ગવર્મેન્ટ તરફથી જાહેર કરવામાં આવે। ધન્યવાદ। આજે વિશ્વ ચકલી દિવસ છે, પરંતુ ચકલી કેવી હોય એ ઘણા હાલના સમયના યુવાનોને ખબર જ નથી। ત્યારે વડગામ તાલુકાના એક મુસ્લિમ વૃદ્ધ દ્વારા ચકલીઓ પાડવામાં આવી છે। 200 જેટલી ચકલીઓની સાર સંભાળ રાખી જીવ દયાનું ઉત્તમ ઉદાહરણ તેઓ પૂરું પાડી રહ્યા છે। દેશમાંથી એક તરફ ચકલીઓનો સતત ઘટાડો થઈ રહ્યો છે, જેનું કારણ આડીધડ વૃક્ષોની કટિંગ તેમજ અનેક ટાવરોને માનવામાં આવે છે। ચકલીઓ સહિત અનેક પશુ પક્ષી ઝાડ ઉપર રહેતા હોય છે, પરંતુ ધીરે ધીરે પર્યાવરણની જાળવણી કરવામાં આવી નહીં, આડીધડ વૃક્ષોનું કટિંગ થતું ગયું અને પક્ષીઓને રહેવું મુશ્કેલ બન્યું। ત્યારે સૌથી વધુ જોવા મળતી ચકલી દેશમાંથી લુપ્ત થઈ રહી છે। શહેરોમાં આજે ચકલી જોવા મળતી નથી, જોકે ગામડાઓમાં હજુ પણ આ ચકલીઓ જોવા મળી રહી છે। ત્યારે આ ચકલીને બચાવવા માટે વડગામ તાલુકાના રૂપાલ ગામે મુસ્લિમ બિરાદર રાખે છે ચકલીઓ। 200 જેટલી ચકલીઓનો ઉછેર કરી રહ્યા છે। મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવાર રોજના 5 કિલો દાણા ચકલીઓને અનાજ રાખી રહ્યા છે અને ચકલીઓ માટે નાના માટીના ઘર બનાવ્યા છે। એક મધ્યમ પરિવાર જેમને ઘર ચલાવવું પણ મુશ્કેલ હોય તેવા પરિવારના મોભી સિકંદરભાઈ હાલ 200 ચકલી સસલા કબૂતરની સંભાળ કરી રહ્યા છે। હાલના સમયમાં તેમની આ ચકલીઓની સેવાને બિરદાવવા જેવી છે। પણ હું ચકલીઓ 16-17 સાલથી હું પાડું છું। ચકલીઓ આવીને લારી પર બેસી હતી, હું દાણા રાખવા ચાલુ કર્યા અને પંખીનો વાળો સાપરામાં મારું સાપરું હતું, ચકમાળા વધવા માંડે, હું આજે માટીના વાળા બધા મારું કોખા બાંધતા હતા પહેલાં, અને હાલ હું ચકલીઓ બચાવું છું। એટલે પર્યાવરણ માટે જંગલો કપાઈ જાય તો વિનાશ થઈ જાય પંખીનું, ચકલીઓ નો થાય પણ બીજા પંખીઓનો થાય છે, એટલે ઝાડ કપાઈ જાય છે દેશમાંથી, કોઈ ખબર રાખતી નથી હમણાં। એટલે પંખીને બચાવવા માટે કોશિશ કરો, સરકાર તો સારું છે। કેટલી ચકલીઓ? હા, 200-150 ચકલીઓ મારા ઘેર હાલ થોડા ખોવાય છે, રોજના 5 કિલો તો ચાવલ હું નાખું લાવી વેચાતા 15 રૂપિયા કિલો, અને બીજા પણ પ્રાણીઓ ચકલી પોપટ સસલા એ પણ પાડું છું, મોર કાળા કબૂતર બધા કાબર બધા દર્શાવતા પંખીઓ આવે છે, 100 સવાર સબૂત્રો મારા ઘરનો લાઈન મેં મૂક્યો હોય નાણા પર કામી ના હોય। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। નમસ્કાર।